નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે આ વખતે ચોમાસું મોડું વિદાય લેશે, અહીં આજે ફરીથી વરસી શકે છે વરસાદ, અસ્નાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આગળ વાત થશે અમદાવાદના 250 કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ બનશે, હિડન કેમેરા, આરોપીના લેપટોપમાંથી 300 વિડીયો મળી આવ્યા છે, ગરીબોને મળશે આવાસ, સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આગળ વાત થશે હવે લગ્ન માટે 18 નહીં 21 વર્ષ જરૂરી છે, બિલ પસાર કરવામાં આવ્યું છે. આગળ વાત થશે નદીમાંથી 100 બકરાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, વિડીયો થઈ રહ્યો છે વાયરલ. આફતમાં અવસર, વડોદરામાં સફાઈના નામે કૌભાંડ સામે આવ્યું છે. કંગના રનૌતને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આગળ વાત થશે ગીરના જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. ત્યારે વાત થશે યુવકને ચોર સમજીને કારના બોનેટ સાથે બાંધીને જાહેરમાં તેને ફેરવવામાં આવ્યો હતો. ત્યારે આગળ વાત થશે ચાદરની જેમ ડામર પણ ઉખડી ગયા હતા, ભ્રષ્ટાચારના પુરાવા અત્યારે દેખાઈ રહ્યા છે. ત્યારે આગળના સમાચારમાં વાત થશે મહારાષ્ટ્રમાં 1 સપ્ટેમ્બરથી જૂતા મારો અભિયાન શરૂ કરવામાં આવશે. મિત્રો, હવે સમાચારો વિસ્તારથી. મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા પડી જવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. શિવસેના ઉદ્ધવ ઠાકોરે 1 સપ્ટેમ્બરથી મહારાષ્ટ્રમાં સરકાર વિરુદ્ધ જૂતામારો અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહારાષ્ટ્રમાં જાહેર સભામાં શિવાજીની પ્રતિમા પડવા મુદ્દે માફી માગી છે. આ પહેલાં સીએમ એકનાથ શિંદે, અજિત પવાર અને ફડણવીસ પણ માફી માગી ચૂક્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાદરની જેમ ડામર ઉખડ્યો, ભ્રષ્ટાચારના પુરાવા જોવા મળ્યા છે. ભારે વરસાદના કારણે લોકો હેરાન તો થયા છે, પરંતુ સાથે સાથે તંત્રના ભ્રષ્ટાચારની પોલ પણ ખોલી નાખી છે. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રસ્તાની હાલત જોઈને તેનો અંદાજ આવી જાય છે. આ 19 કિલોમીટર લાંબો રસ્તો મે 2024માં 70 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને તેનો કોન્ટ્રાક્ટ વડોદરાના શિવમ કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યો હતો. ચાદરની જેમ તેમાંથી ડામર ઉખડી રહ્યો છે, જે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુવકને ચોર સમજીને કારના બોનેટ સાથે બાંધીને જાહેરમાં ફેરવ્યો. પંચમહાલના કંકુ થાંભલા ગામનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ચોરી કરતા યુવકને મેથી પાક ચખાડીને કારના બોનેટ પર બાંધ્યો હોય તેમ દેખાઈ રહ્યું હતું. સામે આવેલી માહિતી અનુસાર માત્ર 30 રૂપિયા જેટલી નજીવી રકમ માટે દુકાનદારે યુવકને ચોર સમજીને કારના બોનેટ સાંધીને બાંધીને જાહેરમાં ફેરવ્યો હતો. એટલું જ નહીં, ઢોરમાર મારીને અમાનવીય વર્તન પણ કર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીરના જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. સિંગોડા ડેમના દરવાજા ખોલાતા જમજીર ધોધમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. જમજીર ધોધના રૌદ્ર સ્વરૂપનો વિડીયો પણ સામે આવ્યો છે. સિંગોડા ડેમના 3 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે, તેથી 12 જેટલા ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સિંગોડા ડેમના દરવાજા ખોલાતા જમજીર ધોધમાં પાણીનો પ્રવાહ વધ્યો છે, જેથી ગીર સોમનાથના જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કંગના રનૌતને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સી રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાયેલી છે. હવે આ અભિનેત્રીએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે અત્યારે અમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ ઉપરાંત સેન્સરને ઘણી ધમકીઓ પણ મળી રહી છે, જે બાદ અમારા પર શ્રીમતી ગાંધીની હત્યા ન બતાવવાનું દબાણ છે. પંજાબના દંગા પણ ન બતાવો. જો ફિલ્મ રિલીઝ રોકવામાં આવશે તો હું કોર્ટમાં જઈશ, તેવું તેમણે જણાવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આફતમાં અવસર, વડોદરામાં સફાઈના નામે કૌભાંડ સામે આવ્યું છે. વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે સફાઈ કામગીરી શરૂ થઈ છે. અમદાવાદ અને સુરતની ટીમો વડોદરામાં સફાઈ માટે આવશે તેવી વાત હતી. જોકે કોન્ટ્રાક્ટરે આ આફતમાં પણ અવસર શોધ્યો છે. મીડિયાના રિપોર્ટ પ્રમાણે વડોદરામાં સફાઈના નામે કૌભાંડ સામે આવ્યું છે. વડોદરાના જે લોકોને એએમસીના જેકેટ પહેરાવીને કામે લગાડ્યા છે, જેનો રિપોર્ટ સામે આવ્યા બાદ અનેક સવાલો ઊભા થયા છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નદીમાંથી 100 બકરાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાજસ્થાનના સિરોહી જિલ્લાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગામના લોકો પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી બકરાઓનું રેસ્ક્યુ કરી રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં 100 જેટલી બકરીઓ સામે કાંઠે ફસાઈ ગઈ હતી. ત્યારબાદ ગામ લોકોએ લાઈન બનાવીને બકરાઓનું રેસ્ક્યુ કર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે લગ્ન માટે 18 નહીં 21 વર્ષ જરૂરી છે, બિલ પસાર કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશ છોકરીઓ માટે લગ્નની વય મર્યાદા 18થી વધારીને 21 વર્ષની કરનારું પ્રથમ રાજ્ય બનશે. આ અંગેનું બિલ વિધાનસભામાં પસાર કરી દીધું છે. આ બિલને હવે રાજ્યપાલની મંજૂરી માટે મોકલાશે. લૈંગિક સમાનતા અને છોકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ માટે આ બિલ મહત્વનું સાબિત થશે. હિમાચલ પ્રદેશની સુકખુ સરકારે મોટો નિર્ણય લીધો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરીબોને મળશે આવાસ, સર્વે શરૂ કરવામાં આવ્યો છે. દેશમાં ઘર વિહોણા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2024-25 થી 2028-29 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના, ગ્રામ્યમાં યોજના અમલીકરણ સંદર્ભે પંચાયત અને ગ્રામ વિકાસ દ્વારા તમામ જિલ્લા પંચાયતોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને સર્વે કરવા સૂચના આપવામાં આવી છે. વિકાસ કમિશનરે તમામ સફાઈ કર્મીઓ ઉપરાંત CEOને PM આવાસ યોજના ગ્રામીણ પ્લસની યાદીનો સર્વે કરવા માટે દરેક જિલ્લા અને પંચાયતમાં સર્વેયરની નોંધણી કરાવવા જણાવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિડન કેમેરા, આરોપીના લેપટોપમાંથી 300 વિડીયો મળી આવ્યા છે. આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં આવેલી એક એન્જિનિયરિંગ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાંથી હિડન કેમેરા મળતા વિવાદ થયો છે. આ મામલે નવો ખુલાસો થયો છે. પોલીસે એક આરોપીની ઓળખ કરી છે. એટલું જ નહીં, તેના લેપટોપમાંથી 300 જેટલા વિડીયો પણ મળી આવ્યા છે. પોલીસને શક છે કે તેણે આ વિડીયો તેના સાથી વિદ્યાર્થીઓને વેચ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના 250 કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ બનશે. અમદાવાદ શહેરમાં એક નવીન પહેલ શરૂ કરવામાં આવશે, જેમાં પોલીસ કોન્સ્ટેબલથી પ્રમોશન મેળવીને હેડ કોન્સ્ટેબલ બનનારા કર્મીને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પ્રમોશનનો બેઝ DSP. એટલું જ નહીં, આ સમયે તેમના પરિવારજનોને પણ સાથે રાખવામાં આવશે. આ સમય પોલીસકર્મી માટે જીવનનો સૌથી યાદગાર પ્રસંગ બની રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અસ્નાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર ચક્રવાતી તોફાન અસ્ના ઓમાન તરફ આગળ વધી ગયું છે. નોંધવા જેવી બાબત તો એ છે કે ગુજરાતના માથેથી આ વાવાઝોડાનો ખતરો સંપૂર્ણપણે તરડી ગયો છે, પરંતુ ઘણા વિસ્તારોમાં પાણી હજુ પણ જોવા મળી રહ્યું છે. જો કે કચ્છમાં ચક્રવાતની વધુ ગંભીર અસર થઈ નથી, પરંતુ ભારે વરસાદને કારણે અનેક શહેરો અને ગામોમાં પાણી ભરાઈ ગયા છે અને ઠેર ઠેર જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો છે, જો કે હવામાન વિભાગે હજુ પણ અનેક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા વર્ણવી છે, જેમાં ખાસ કરીને કચ્છ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, ડાંગ અને છોટાઉદેપુર સામેલ છે. નોંધનીય છે કે આજથી ગુજરાતમાં ફરીથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દરમિયાન મધ્યમથી ભારે વરસાદ હવે પડવાનો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે ચોમાસું મોડો વિદાય લેશે. હવામાન શાસ્ત્રીઓનું માનવું છે કે આ વખતે લો પ્રેશર સિસ્ટમની રચનાને કારણે ચોમાસાની વિદાયમાં વિલંબ થશે. ચોમાસાની વિદાય સપ્ટેમ્બરના અંત સુધી અથવા તો ઓક્ટોબર સુધી જઈ શકે છે, જેના કારણે ખરીફ પાકને નુકસાન થઈ શકે છે. ચોખા, કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળની લણણી સપ્ટેમ્બરના મધ્યમાં થાય છે. વરસાદને કારણે લણણીને અસર થશે, તેમજ જમીનમાં ભેજ હોવાથી રવિ પાકની વાવણી પણ સારી રહેશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.